वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेतये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दायनीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ જય કથા સાંભળનારા નાના મોટા તમામ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગર ની આ પવિત્ર કથા ચાલી રહી છે પૂર ત્રીજું તરંગ બારમું આપણે શ્રવણ કરી રહ્યા છીએ ભગવાન શ્રીહરિ પીપલાણા ગામ પધારી રહ્યા છે પૂરજન કારણ प्रथम धरम कुमारहि बाजते गाजते आये मे सो भाबनी सारही पुर्वासे जोये तखित भये नमत बारम बारहे श्रीफल આગે ધરી કે પૈરાબત મેરાબત ફૂલહારહી પૂર્જન કુદરસન દેન કારણ પ્રથમ ધર્મ કુમાર પીપલાણા ગામના બધા હરિભક્તો શ્રીહરિ પધારે છે તેમ જાણીને સામયુ લઈને આવ્યા સાથે ઝાંજ મૃદંગ ઢોલ અને નોબત જેવા વાજિંત્ર વાગતા હતા ધર્મકુમાર શ્રીહરિ પહેલા ગામવાસીઓને દર્શન દેવા માટે વાજતે ગાજતે ગામમાં પધાર્યા તે વખતે ઘણી જ શોભા થઈ હતી ગામના ભક્તો વિસ્મિત થઈને વારંવાર પગે લાગતા હતા શ્રીહરિની આગળ શ્રીફળ મૂકીને ફૂલહાર પહેરાવતા હતા ગામવાસી બધા ભક્તોને સારી રીતે દર્શન દઈને શ્રીહરિ ગામથી બહાર નીકળ્યા તે સમયે ચોપદાર જય જય મહારાજાધી રાજ આવા શબ્દો ઊંચેથી બોલતો હતો શ્રીહરિએ ઓજત ગંગાનો કિનારો સુંદર દેખીને ત્યાં ઉતારા માટે સારા દેરા તંબુ ઊભા કરાવ્યા હતા તેમાં એક સુંદર સભા મંડપ કરીને તેને વિવિધ પ્રકારે શણગાર્યો તેની સુંદરતા અદભૂત હતી તે વર્ણવી અશક્ય છે ગામને પછવાડે એક મોટું વડલાનું ઝાડ હતું સુખદાયક સુંદર શ્રીહરી તે વળની નીચે ઉતર્યા મહારાજાથી રાજ શ્રીહરીએ ત્યાં વિષ્ણુયાગ કરવાનું ધારીને શરૂઆત કરી યજ્ઞમાં સારા વિદ્વાન વિપ્રોની વરણી કરવા માટે સુગ્ન વિપ્રોને તત્કાળ બોલાવ્યા મહારાજના ઘણા નામમાં એક મહારાજનું નામ છે યજ્ઞ પ્રિય જેમને યજ્ઞ અતિશય પ્રિય છે જનમંગલ સ્તોત્રમાં એકસો આઠ મંત્રમાં મહારાજનો એક મંત્ર એક નામ સતાનંદ સ્વામી એવું રાખ્યું વૈષ્ણવ ક્રતુ એટલે યજ્ઞ વૈષ્ણવ એટલે ભગવત સંબંધી ભગવત સંબંધી યજ્ઞોને કરાવનારા એવા ભગવાન શ્રીહરી આપને નમસ્કાર છે જે આપણી સંસ્કૃતિ છે અત્યારના યુગમાં એમાં ખાસ કરીને અમેરિકામાં હવે યજ્ઞની સંસ્કૃતિ બહુ દુર્લભ થઈ ગઈ આપણે શરૂઆતમાં અ ભક્તિયજ્ઞ શરૂ કર્યો ને મામા ત્યારે હતા મામા જાણે આ વાત આપણા રણુવાળા દિલીપ ભગત એમના ઘરે ભક્તિયજ્ઞ કરવાનું નક્કી થયું ત્યારે બધા ભક્તોને એક પછી એક વારો આવે દિલીપભાઈની ઈચ્છા ઘણી ભક્તિયજ્ઞ કરવો છે પણ એમને થોડો ડર લાગ્યો કે સ્વામી તમે ઘરમાં યજ્ઞ કરશો લાકડા સળગાવશો ધુવાડો થશે અમારા ઘરમાં તો પેલી એલાર્મ સિસ્ટમ હોય ઘરમાં ધુવાડો થાય તો સિલિંગો બધા કાળા થઈ જાય ઘણા બધા પ્રકારના યજ્ઞ આપણા શાસ્ત્રોમાં કહ્યા ભગવાનનું નામ સ્મરણ કરવું એને જપ યજ્ઞ કહ્યો ભગવાનનું ભજન કરવું એને ભક્તિયજ્ઞ કહ્યો કથા વાર્તા કરવીને સાંભળવી એને જ્ઞાન યજ્ઞ કહ્યો દ્રવ્ય તપો તપોયજ્ઞા યોગ યજ્ઞાસ તથા પરે સ્વાધ્યાય યજ્ઞાસ્ચ યતય સંસિત વ્રતા ઘણા બધા પ્રકારના યજ્ઞો છે પણ એનું મૂળ છે અગ્નિ એ બ્રાહ્મણ અગ્નિ એ દેવોનું મુખ છે અગ્નિના કુંડમાં વૈદિક મંત્રોની સાથે હવિષ્યાનો આહુતિ આપવામાં આવે આવી રીતે યજ્ઞ કરવામાં આવતા અત્યારે દુઃખની વાત થાય શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો ભાદરવો શરૂ થઈ ગયો અષાઢ ગયો શ્રાવણ ગયો હમણાં મને ઇન્ડિયાથી બે ચાર ભક્તો કહેતા હતા સ્વામી એક ટીપું પાણીનું નથી પડ્યું એક ટીપુ કેમ માણસે કુદરત સાથે અન્યાય કર્યો છે આપણી સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ આપણા વેદોમાં એવા યજ્ઞો છે જેને પર્જન્ય યાગ કહેવામાં આવે છે એ યજ્ઞ જો વિધિવત કરવામાં આવે તો અવશ્યપણે વરસાદ થાય આ પરજન્ય યાગ શું છે એ તમારે સમજવું હોય ક્યારેક તો હવાઈ ટાપુ ઉપરથી હિન્દુઇઝમ નામનું મેગેઝિન નીકળે છે અમેરિકન સંતો પબ્લિશ કરે છે એ લોકોએ ઘણા વર્ષો પહેલા આ પર્જન્ય યાગ શું છે કેમ છે એનો મહિમા કહ્યો હતો તમે ઓનલાઈન રિસર્ચ કરશો તમને આખી ડિટેલ મળશે આપણે જમવા બેસીએ ત્યારે બધી વસ્તુની જરૂર છે તમે જાણો છો રોટલી પણ જોઈએ શાક પણ જોઈએ જોઈએ ને જીવન જીવવા માટે ઘણી બધી વસ્તુની કપડાંની પણ જરૂર પડે પથારીની પણ જરૂર પડે ઘરની પણ જરૂર પડે એર કન્ડિશન હિટિંગ એની પણ જરૂર પડે એવી જ રીતે આ સંસ્કૃતિ એવી જ રીતે આ પૃથ્વી એને સ્થિર કરવા માટે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ બધા દેવો છે આ બધા ભૂતો છે ભગવાન દ્વારા નિર્મિત આ બધા તત્વો એ ભગવાનની રૂચિ પ્રમાણે ચાલનારા છે ભગવાનની આજ્ઞા પ્રમાણે પૃથ્વીને માં ગણી એના ઉપર પગ મૂકવામાં આવે પૃથ્વી ક્યારેય નારાજ ન થાય પૃથ્વી તો રસની માતા છે રસને જન્મ આપનારી છે બધા રસ પૃથ્વીમાંથી નીકળે છે તમે જુઓ કાળી ડિબાંગ દેખાતી પૃથ્વીમાંથી ગુલાબ ખીલે છે કે નહીં ખીલે છે કે નહીં જે પૃથ્વીની માટીમાં કોઈ સ્વાદ નથી એ પૃથ્વીમાં તમે કેરી વાવો તો કેવો સ્વાદ થાય મીઠો સ્વાદ લીમડો વાવો તો કડવો સ્વાદ આંબલી વાવો તો ખાટો સ્વાદ કહેવાય માગું છું આ બધી ભગવાનની મિલકત છે માલિક એક જ છે પુરુષોત્તમ નારાયણ બાકી બધી એની મિલકત છે ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેશું ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવશું તો આપણા માટે દરરોજ ગણેશ ચતુર્થી છે પીપલાણા ગામની વાત ચાલે છે ને મહારાજ યજ્ઞ કરે છે સાંભળો એક નાની વાત કરી દો પીપલાણા ગામમાં જ નિલકંઠ વરણી અને રામાનંદ સ્વામીનું મિલન થયું છે આગળ પ્રસંગ સાંભળ્યો આપણા બીજા શાસ્ત્રોમાં હરિચરિત્ર ચિંતામણીમાં પ્રસંગ છે પીપલાણા ગામમાં નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામીને મળ્યા ઘણું રહ્યા રામાનંદ સ્વામી ગણપતિજીનું પૂજન કરતા હતા ભક્તો સહિત પૂજન કરતા હતા વિઘ્ન વિનાયક દેવનું હમણાં આપણે પૂજન કેટલું સરસ કર્યું પૂજનના મંત્રો કેવા સારા છે विघ्नेश विघ्नचय खण्डन नाम धेयने विघ्नचय खण्डनो नाश कर् वा दे ते श्री शङ्करात्मज सुराधिपवन्द्यपाद दुर्गा महाखिल मङ्गलात्मन् विघ्नं ममापहर સિદ્ધિ વિનાયકત્વમ આપના નંદસંતોએ કરેલી આ બધી સ્તુતિ છે. હમણાં આરતી ગાવામાં એ પણ પ્રેમાનંદ સમીની આરતી લખેલી છે. વડતાલમાં શ્રીજી મહારાજે પોતે ઘણી જગ્યાએ વડતાલમાં મહારાજે વિઘ્ન વિનાયક દેવ ગણપતિ દાદાની સ્થાપના કરી છે. મહારાજે પોતે આરતી કરી છે. આજે તો એક દિવસનો મહિમા રહ્યો સન્ડે બસ. જન્માષ્ટમીનો દિવસ આવે હરિજયંતિનો દિવસ આવે એકાદશી નો દિવસ આવે આ બધા આપણા ઉત્સવો જ નથી માંગલિક પર્વો છે ગાઈએ રે જગવંદ ગાઈએ ગાઈએ જગવંદન રે વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન દેવ આ ભગવાનના જ આપેલા મુક્તો છે રામાનંદ સ્વામી ગણપતિ દેવનું પૂજન કરે છે પીપલાણા ગામની ગામની જ વાત વાત આપણે સાંભળીએ છીએ એક સ્વામી પૂજન કરે ને અચાનક થયું એવું વિઘ્ન વિનાયક દેવની મૂર્તિ જ્યાં મૂકી છે મૂર્તિ ન દેખાય ત્યાં તે જ દેખાવા લાગ્યું સ્વામી અટકી ગયા સ્વામીનો હાથ ઉભો રહી ગયો પૂજન કરતા હતા ત્યાં શું છે એ તેજના મધ્યમાં વિઘ્ન વિનાયક દેવની જગ્યાએ નીલકંઠ વર્ણીના દર્શન થયા સ્વામી અચંભામાં પડી ગયા આ શું જોકે રામાનંદ સ્વામી તો જાણે જ છે પણ સાથે રહેલા આસપાસ ઉભેલા સંતો અને હરિભક્તોને પણ આ દર્શન થયા અને બધાને આશ્ચર્ય થયું કે સ્વામી આ શું આ શું કોઈકને એમ લાગ્યું કે ગુરુદેવ રામાનંદ સ્વામી ઘણી વાર એમ કહે છે ને આ વર્ણી ખૂબ મોટા છે ખૂબ મોટા છે ખૂબ મોટા છે કોઈકને એમ લાગ્યું છે એમણે બહુ ઊંચે જીવોને લઈ જવા છે અક્ષરધામ સુધી પહોંચાડવા છે સર્વોપરી ઉપાસનાની સ્થાપના કરવી છે પણ શરૂઆતની આ બધી મહારાજની લીલાઓ છે હરિચરિત્ર ચિંતાવણીમાં રૂગનાથ ચરણદાસજી સ્વામીએ નોંધેલી આ ઘટના હું કહેવાય એટલા માટે માગું છું આપણી સંસ્કૃતિ છે વિઘ્ન વિનાયક દેવ એની સ્થાપના થાય કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ એની સ્થાપના થાય કાળી ચૌદશનો દિવસ પૂજન થાય આ મહારાજના મુક્તો છે બધા ભગવાનની ઉપાસનાના બળે કરીને ભગવાનની આજ્ઞા પાળીને ભગવાનની આજ્ઞાથી જ ભક્તોના કષ્ટ અને વિઘ્નને દૂર કરનારા દેવો છે એનું આપણે પૂજન કર્યું આપણી આ સંસ્કૃતિ છે આવા કોઈક દિવસ હોય આપણે પૂજન ન કરી શકીએ તો આવું મંદિરમાં પૂજન ચાલતું હોય ત્યારે ભાવથી દર્શન કરીએ તો પણ આપણા વિઘ્નો દૂર થાય પણ ઘણા તો સામે પ્રવાહે ચાલે ઓબામા ક્યાં વિઘ્ન વિનાયક દેવનું પૂજન કરે તો એને ક્યાં વિઘ્ન આવું કે જે શ્રીજી મહારાજ કરીને ગયા છે લખીને ગયા છે એને આપણે પાળીએ યજ્ઞની સંસ્કૃતિ પણ એવી એક સંસ્કૃતિ છે લોકોને જલ્દી સમજાય નહીં ધુવાડો ખાવાનો પાંચ પાંચ દિવસ ચાર ચાર દિવસ સુધી બેસવાનું યજ્ઞમાં બેઠા હોય ખબર પડે હું તો બેઠો છું એટલે ભૂદેવોને હાથ જોડવાનું મન થાય ગોરદાદા ગોરદાદા અમારી આંખો બળે છે હવે દેખાતું નથી કંઈક થોડો વિરામ આપો એમાં મણી મણી દાદા ઉમરેઠ નિવાસી યાદ કરું કેવા પવિત્ર જીવન હતા દાદાને પ્રતિષ્ઠાનો યજ્ઞ કરે પ્રતિષ્ઠાનો યજ્ઞ પૂરો થાય મંત્ર દ્વારા ભગવાનની મૂર્તિમાં તેજ મૂકતા હોય વેદોના મંત્ર બોલતા હોય તેજનું આવાહન થતું હોય પ્રાણનું આવાહન થતું હોય દાદા ઘણા બધા સંતો રિભક્તો જાણે મૂર્તિની આગળ પડદો બંધ હોય અંદર પ્રતિષ્ઠાની વિધિ ચાલતી હોય છેલ્લી વિધિ બસ મુખ્ય સંત કે મુખ્ય આચાર્ય મહારાજ કે બે ચાર જણા જ હોયના પવિત્ર ભૂદેવ મંત્ર જ્યારે બોલતા હોય ને ભગવાનને આગળ અરીસો મૂકવામાં આવે ત્યારે મૂર્તિમાંથી એવું તેજ પ્રગટ થાય અરીસોની મેચે તૂટી જાય આવા તો કંઈક દાખલા પહેલાં હતા યજ્ઞની સંસ્કૃતિ છે મહારાજે યજ્ઞ કરવાનું નક્કી કર્યું છે વિધિ પુરસ્તર શુભ યજ્ઞ કુંડ કરાવ્યા નવીન સુંદર યજ્ઞ મંડપ કરાવ્યો ચારે દિશાઓમાં મોટા દરવાજાઓ કરાવ્યા તેમને ચિત્ર વિચિત્ર સાધનોથી સારા શણગાર્યા ચારે તરફ તરિયા તોરણ તોરણ એટલે તરિયાતોરણ એટલે ત્રણ પ્રકારના ત્રિવિધ આંબાના પાનના તોરણ આપણે ત્યાં બાંધવામાં આવે આસોપાલવના પાન એ પણ આપણે તોરણમાં વાપરવામાં આવે અને નાળિયેરના પાન આ ત્રણેય પ્રકારના પાન એ બાંધવામાં આવે એટલે એને તરિયા તોરણ કહેવાય સોનાનો વરખ ચઢાવીને બધી વસ્તુઓને અત્યંત ઉજ્જવળ કરી કરી હતી યજ્ઞ મંડપ ઉપર સુવર્ણ કળશ ચઢાવ્યો હતો તેનો ચળકાટ ચારે તરફ શોભતો હતો તે મંડપની રક્ષા કરવા માટે શ્રીહરિએ પોતાના શસ્ત્ર સજ્જ ઘણા પાર્ષદોને રાખ્યા હતા વિપ્રોને સુખદાયક પોતાના દર્શન દેવા માટે શ્રીહરિતે મંડપની વચ્ચે બિરાજમાન થયા પીપલાણાના વિપ્ર નરસિંહ મહેતાને યજ્ઞના યજમાન કર્યા તે સમયે વિપ્રોએ વેદ મંત્રનો ઉચ્ચાર કરીને આઠે ખૂણાઓમાં દેવોની સ્થાપના કરી આપણે ત્યાં આ યજ્ઞ વિધિ એટલે યંત્ર વિધિ જેને કહેવાય તમે યજ્ઞનો કુંડ કોઈ જોયો છે આશિત ભગત ક્યારે એના અલગ અલગ રૂપ હોય અલગ અલગ એના રૂપ હોય તમે જોયું હશે ચોરસ હોય લંબચોરસ હોય ત્રિકોણીઓ હોય પુષ્પાકાર હોય ઘણા બધા પ્રકારના યજ્ઞ કુંડ શાસ્ત્રોમાં કહ્યા છે આને યંત્ર વિધિ કહેવાય એની સ્થાપના એનો પ્રકાર એની દિશા બધું નક્કી થાય અમુક વસ્તુ તો મગજમાં જ ના આવી વસ્તુ છે આપણી આ વૈદિક સંસ્કૃતિ કેટલી પાવરફુલ છે કેટલી જબરજસ્ત છે આ તમારે ડિટેલમાં જાણવું હોય આપણી પાસે સમય ઓછો છે બાકી આ યજ્ઞનો વિધિ ક્યારેક આપણે સમજાવીશું મેં કહ્યું ને અમેરિકામાં તો આ વસ્તુ જોવી પણ હવે દુર્લભ થઈ ગઈ મળવાની તો વાત જ ક્યાં પણ પવિત્ર કર્મકાંડી અગ્નિહોત્રી બ્રાહ્મણો હોય અને વિધિપૂર્વક જો યજ્ઞ કરવામાં આવે તો આપણે ત્યાં કેવા કેવા યજ્ઞો હતા કેવા કેવા યજ્ઞો આ પૃથ્વી ઉપરનો માણસ ઇન્દ્ર બની જાય ખબર છે ને આ સ્વમેધ યજ્ઞ પૃથ્વીનો માણસ ઇન્દ્ર બની જાય પર્જન્ય યાગ અથર વેદમાંથી પ્રગટ થયેલા બધા યજ્ઞો છે વરસાદનો યજ્ઞ સંતાન પ્રાપ્તિના યજ્ઞ દ્રૌપદીનો જન્મ તમે જાણો છો કેવા એ માગું છું આવા તો હજારો પ્રકારના યજ્ઞ છે સકામ યજ્ઞ છે વચનામૃતમાં પણ મહારાજે કહ્યું એવી રીતે નિષ્કામ યજ્ઞ ભગવાનને રાજી કરવા માટેના આપણી જે મહાપૂજા છે મહાપૂજા એક યજ્ઞ જ છે આખો વિધિવત ભગવાનને રાજી કરવા માટે યજ્ઞ કરવામાં આવે તો એનાથી ભગવાન પ્રસન્ન થાય કોઈ કામના લઈને યજ્ઞ કરે મહાપૂજા કરે હોમાત્મક મહાપૂજા કરવામાં આવે આપણા રાજુભાઈ શુક્લ એટલી સરસ હોમાત્મક મહાપૂજા કરાવે છે ગુરુજીની આજ્ઞાથી અમે બે ત્રણ વાર સંતો બેઠા આપણને ભાવ થાય આપણા મંદિરમાં દર હરિજયંતિ આપણે મહાપૂજા કરીએ છીએ દર હરિજયંતિ શ્રીમદ સત્સંગી જીવનમાં ચતુર્થ પ્રકરણમાં શ્રીમદ સત્સંગી જીવનના પંચમ પ્રકરણમાં સોરી હું ભૂલું છું પંચમ પ્રકરણમાં હરિજયંતિના દિવસે કરેલી મહાપૂજાનો મહિમા કયો છે કોઈ ખોલીને વાંચજો તમે દુઃખ છે એનો ઈલાજ પણ આપણા શાસ્ત્રમાં છે ઘર સળગે ને પછી આપણે કૂવો ખોદવા જઈએ એના કરતા ઘરમાં આગ લાગતા પહેલા પાણીની વ્યવસ્થા કરીએ વિઘ્ન આવે ને દોડીને મંદિરે જઈએ સાધુ પાસે જઈએ હાથમાંથી બાજી જતી રહી હોય ઘોડો તબેલામાંથી નીકળી જાય પછી દરવાજો બંધ કરો શું થાય એના કરતા સારું છે કે હરિજયંતિ નો દિવસ હોય આપણા મંદિરમાં મહાપૂજાનું આયોજન કરીએ છીએ ઓનલાઈન ઘણા બધા ભક્તો દર્શન કરે છે બહુ સારી વાત છે પણ ક્યારેક જો શક્ય હોય સાનુકૂળ હોય તો અહીંયા મંદિરોના આ પવિત્ર પ્રાંગણમાં આવી આપણે મહાપૂજામાં જોડાઈએ કદાચ અહીંયા જોડાઈ ન શકીએ તમે ઘણે દૂર રહેતા હો તો સંતોને ફોન કરી પૂછી બધી વિધિ જાણી અને ઘરે વ્યવસ્થા બધી કરી મહારાજની મૂર્તિ પધરાવી સંતો મંત્ર બોલતા હોય તમે ઘરે બેસીને વિધિવત જો મહાપૂજા કરો તો એનું પણ એટલું જ ફળ છે હું કહેવા એ માગું છું કે આપણા જીવનમાં જરૂરી છે યજ્ઞ છે એ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે જે હું તમને ઘણી વાર સમજાવું છું ભાઈ કથા વાર્તા શું છે કથાનો મહિમા નથી અને કથા સાંભળીએ છીએ તો એ કથા ઉગવાની નથી એવી જ રીતે યજ્ઞ શું છે સમજાતું નથી મહાપૂજા શું છે સમજાતું નથી અને કદાચ આપણે મહાપૂજાના દર્શન કરી લીધા તો એ મહાપૂજાથી કંઈ બહુ મળવાનું નથી મહિમા સહિત કરેલું નાનું એવું કર્મ પણ મહાન ફળને આપનારું છે અને મહિમા વિના જાજુ કરીશું ને તો પણ થોડું ઘણું ફળ મળશે કારણ કે આ બધા દિવ્ય કર્મો છે સત્કર્મો છે ફળ તો મળશે પણ મહિમા નથી ને એટલે અધિક ફળ નથી માટે યજ્ઞવિધિ છે ખૂબ સુંદરનું વર્ણન ચાલી રહ્યું છે પ્રેમથી તમે સાંભળજો તમને એમ થશે કે આવું બધું પણ હા યજ્ઞનો વિધિ તમે જોયો નથી એટલે તે મંડપની રક્ષા કરવા માટે શ્રીહરીએ પોતાના શસ્ત્ર સજ્જ ઘણા પાર્ષદોને રાખ્યા હતા વિપ્રોને સુખદાયક પોતાના દર્શન દેવા માટે શ્રીહરી તે મંડપની વચ્ચે બિરાજમાન થયા પીપલાણાના વિપ્ર નરસિંહ મહેતાને યજ્ઞના યજમાન કર્યા હતા આ પણ જરૂરી છે યજ્ઞ થાય તો એને યજમાન કોઈ કેનો ખર્ચ કરનાર પણ જરૂરી છે યજમાન થયા તે સમયે વિપ્રોએ વેદ મંત્રોનો ઉચ્ચાર કરીને આઠે ખૂણામાં દેવોની સ્થાપના કરી યજ્ઞમાં તે દેવોનું સ્થાપન વેદ મંત્રો બોલીને કર્યું ભગવાનની મૂર્તિના પ્રત્યેક અંગમાં બધા દેવોની કલ્પના ઉમંગથી કરી આપણે પ્રતિષ્ઠાનો વિધિ પાટોત્સવનો વિધિ તમે જોયો હશે મહાપૂજામાં પણ વિધિ આવે ભગવાનના ચરણનું પૂજન મહારાજની ઘોટીનું પૂજન મહારાજના પિંડીનું પૂજન મહારાજના સાથળનું પૂજન મહારાજના પૂજન જોયું છે તમે તમે આ આ વખતે પણ દરેક વિધિમાં સામાન્ય છે યજ્ઞમાં વાપરવાની સમિધાઓને મંત્રોથી પ્રોક્ષિત કરીને માન કરી યજ્ઞમાં મહાપૂજામાં એક વિધિ આવે પાણી છટકાવ થાય જોયું છે ને તમે અપવિત્ર અપવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યહ સ્મરેત પુંડરી કાક્ષમ સબાહ યાભ્યંતરો સુચિ આમ પાણી છાંટવામાં આવે શું છે મંત્ર દ્વારા એ તમામ વસ્તુને પવિત્ર કરવામાં આવે છે કોઈક વસ્તુ અપવિત્ર હોય કોઈક વસ્તુમાં કંઈક દોષ હોય તો મંત્ર દ્વારા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આ અપવિત્ર કોઈ વસ્તુ હોય તો પ્રભુ તમે પવિત્ર કરજો અને પવિત્ર થયેલી વસ્તુથી પછી અમે તમારું પૂજન કરીશું કેવી સરસ બધી વિધિ છે આ બધી એને પ્રોક્ષણ વિધિ કહેવામાં આવે જૂના યવ અને તલ તેમજ શુદ્ધ ઘી લઈને તેમનો હોમ કર્યો જૂના જવ જવ અને તલ જોકે જવ અને તલનું જ બનાવવામાં આવે છે બીજા બધા વિપ્રો મળીને રસોઈ તૈયાર કરતા હતા તે રોજ શ્રીહરી સંતોને દરબારોને જમાડતા હતા આ પ્રમાણે કેટલાય દિવસ સુધી અનેક પ્રકારે લાખો બ્રાહ્મણોને એક સંગાથે શ્રીહરી જમાડતા બ્રાહ્મણો સાંજના સમયે રોજ જમતા હતા આમ રોજ ઉત્સવ ચાલુ રહેતો વડલાની ડાળીએ એક હિંડોળો બાંધ્યો હતો તેમાં આવીને શ્રીહરી રોજ ઝૂલતા દેશો દેશના ચારે વર્ણોના અપાર હરિભક્તો બધા શ્રીહરીના દર્શન કરવા આવતા અરે દેશ દેશ કે હરિજન સબે આયે અનંત અપાર

દેશો દેશના હરિભક્તો મહારાજના દર્શન કરવા માટે આવ્યા અને ભાઈ મહારાજના દર્શન કરવા તો કોણ ન આવે જ્યાં ભગવાન પ્રગટ હોય જ્યાં ભગવાનના આવા સારા સત્કર્મો થતા હોય મેં કથામાં બે થી ત્રણ વાર વાત કરી હતી તમામ કથાકારો દુનિયાના કોઈ રામાયણની કથા કરે છે કોઈ શ્રીમદ્ ભાગવતની કથા કરે છે શરૂઆત મંગલાચરણથી થાય શ્રીમદ સત્સંગી જીવનમાં પિતા ધર્મદેવે માતા ભક્તિને અડધી રાત્રે જંગલમાં સંભળાવેલી કથામાં પણ આ ચર્ચા આવે છે આ પ્રસંગ આવે છે જ્યાં જ્યાં ભગવાનની કથા જ્યાં રામચંદ્ર ભગવાનની કથા થાય ત્યાં હનુમાનજી અવશ્યપણે હોય અવશ્યપણે ત્યાં પ્રગટ હોય દેખાય યા ન દેખાય જ્યારે આપણે સત્કર્મ કરીએ છીએ જ્યારે ભગવાનને પ્રેમથી બોલાવીએ છીએ ત્યારે ભગવાન પણ પ્રગટ આવે છે ભગવાનના મુક્તો પણ ત્યાં પ્રગટ દિવ્ય રૂપે આવે છે મેં તમને કહ્યું હતું કથામાં ગોધરામાં દોઢસો વર્ષનો સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાયો ગુરુજીના વક્તા પદે હતા ગુરુજી જ એના આયોજક હતા પ્રેરક હતા ખૂબ મોટો ઉત્સવ ખૂબ મોટો ઉત્સવ મેં મારી આંખથી જોયેલું આ દ્રશ્ય એટલે ભૂલાઈ નહીં એવું છે મંડપ હતો હજારો માણસોની ભીડ હતી એમાં જન્મોત્સવ ઉજવાય અને જન્મોત્સવના પારણાને ચારે બાજુ એક પોપટ ક્યાંથી આવ્યો કોઈને ખબર નહીં ચારે બાજુ પ્રદક્ષિણા કરે એટલા બધા અવાજ ઘોંઘાટમાં રાસ થતો હોય વાજિંત્રો વાગતા હોય ફાળી નાખે સ્પીકરો વાગતા હોય રાસ થતો હોય અને ત્યારે એક પોપટ ચારે બાજુ પ્રદક્ષિણા કરી જેવી જય બોલાણી પોપટ ક્યાં ગયો કોઈને દેખાણું નહીં ઘણા બધા સંતોએ જોયેલી આ ઘટનાની ચર્ચા થઈ અને અંતે નિષ્કર્ષ એટલો જ નીકળ્યો કે આ કોઈ મહારાજનો મુક્ત મહારાજના દર્શન કરવા આવ્યો છે જ્યાં ભગવાન છે ભગવાનના એકાંતિક સંત છે આપણે પણ જાણ્યું આપ બધા ન્યૂજર્સીના હરિભક્તો અમેરિકાના એક એક હરિભક્તો જાણે છે તમે અનુભવેલી ઘટના વેધર એકદમ ક્લિયર બતાવે છે આ પીવળા ઘનશ્યામ મહારાજની નગરયાત્રા નીકળવાની છે આ પીવળા ઘનશ્યામ મહારાજની જાણો છો ને તમે દાદા આ કઈ નાની ઘટના કહેવાય આ રેરિટન ગામ અમેરિકન માણસો જાણે છે નગરયાત્રાની તૈયારી થઈ મહારાજ ખુલ્લામાં બિરાજમાન થયા મહારાજ જ્યારે બિરાજમાન થયા ત્યારે મહારાજના દર્શન કરવા માટે આકાશમાંથી મેઘરાજ સ્વયં ઇન્દ્ર વરસાદના રૂપમાં પ્રગટ થાય જાણો છો ને એક બાજુ નગરયાત્રા ચાલે શોભાયાત્રા ચાલે બીજી બાજુ વરસાદ ચાલે મહારાજ મંદિરના દરવાજા સુધી દ્વાર સુધી આવે ત્યાં સુધી વરસાદ ચાલુ આપણને વરસાદ દેખાય છે પણ એ વરસાદ નથી એ ભગવાનના મુક્તો છે ભગવાને પોતાની દિવ્ય હાજરી આપી છે પ્રતિષ્ઠાના આગલા દિવસે ગુરુજીને દાદા ગુરુજીએ દર્શન આપીને કહ્યું મહારાજે દર્શન આપીને કહ્યું અરે ચિંતા શેની કરો છો હું સાક્ષાત બિરાજમાન થઈશ કાલે આવતીકાલે હું સાક્ષાત સિંહાસનમાં બિરાજમાન થવાનો છું અને હું બિરાજી ચૂક્યો છું ને ખાતરી હું એક ભક્તને આપીશ ખબર છે વાત એક ભક્ત ને હું ખાતરી આપીશ કે હું આવી ગયો છું પ્રગટ આવી ગયો છું પ્રતિષ્ઠાની વિધિ થઈ વેદ પુરુષ ઈશ્વરભાઈ શુક્લ કેટલા પવિત્ર ભૂદેવ છેલ્લા સિત્તેર એસી એસી વર્ષથી આ સંપ્રદાયમાં માત્ર ને માત્ર વેદોના મંત્ર બોલીને પવિત્ર જીવન જીવનારા એ ભૂદેવ એમણે જ્યારે માંગલિક વિધિ એ મંત્રો બોલતા હતા અને ઈશ્વરભાઈ શુક્લ એમ બોલ્યા કે પીવડા ઘનશ્યા મહારાજ પ્રગટ થયા છે મને દર્શન થઈ રહ્યા છે મહારાજ હસી રહ્યા છે જાણો છો ને તમે મારે એ કેવું છે ભગવાન જ્યાં છે ભગવત સંબંધી કથા વાર્તા ભગવત સંબંધી કાર્ય ભગવત સંબંધી સમયાઓ ભગવાનને સંભાળીને આપણે ધૂન કરીએ ભગવાનને સંભાળીને આપણે કથા કરીએ ભગવાનને સાથે રાખીને આપણે મહાપૂજા કરીએ ભગવાનને સાથે રાખીને આપણે યજ્ઞ કરીએ અને ભગવાનને સાથે રાખીને કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે ભગવાન અને ભગવાનના મુક્તો ત્યાં પ્રગટ થાય છે આજે ગણેશ ચતુર્થી નો દિવસ છે ને એટલે બીજી વાત કરું ઘનશ્યામ મહારાજ નાના હતા બળેવનો દિવસ એટલે રક્ષાબંધન જેને આપણે કહીએ એ દિવસ હતો છપ્પૈયામાં ઘનશ્યામ મહારાજના મિત્રો એ બધા હાથે રાખડી બાંધીને ફરતા હતા ઘનશ્યામ મહારાજે કહ્યું કે આ શું છે અરે ઘનશ્યામ આ રાખડી છે બેન હોય એ ભાઈના કાંડે આજે બાંધે નાના એવા ઘનશ્યામ ભગવાન છે પણ બાળ લીલા છે મનુષ્ય ચરિત્ર છે મહારાજનું નાના મિત્રો સાથેની મીઠી વાતો છે તો મને કોણ રાખડી બાંધશે ઘનશ્યામ કે આમ મહારાજ વાત કરે છે નારાયણ સરોવરની આસપાસ મહારાજ ફરે છે ત્યાં તો નારાયણ સરોવરના કિનારા ઉપર ઢગલા બંધી માણસો ઉતરવા લાગ્યા દિવ્ય કપડાં પહેર્યા છે અલંકાર ધારણ કર્યા છે મિત્રો જોઈ રહ્યા છે બૂમાબૂમ થવા લાગી એક મિત્રે બીજાને બીજાએ ત્રીજાને ધર્મદેવના ઘર સુધી વાત આવી કોણ એવા છે બધા ઘનશ્યામને કાંડે રાખડી બાંધે છે એક એક દેવતાઓ ઘનશ્યામના કાંડે રાખડી બાંધે છે એટલી બધી ભીડ જામી પિતા ધર્મદેવ રામ પ્રતાપને લઈને ઉતાવળા ઉતાવળા એવા બધા દેવો અદ્રશ્ય થઈ ગયા ઘનશ્યામનો આખો હાથ રાખડીથી ભરાઈ ગયો હતો અરે ઘનશ્યામ આટલી બધી રાખડી કોને બાંધી આટલી બધી રાખડી કોણે બાંધી અરે પિતાજી આજે આ બળેવનો દિવસ હતો ને બળેવનો દિવસ હતો એટલે બધા મુક્તો અમારા આશ્રિતો અમારા ભક્તો બધા રાખડી બાંધવા આવ્યા હતા ધર્મદેવને કંઈ બહુ ખ્યાલ ન આવ્યો ઘનશ્યામ શું કહેવા માગે છે કાલી ઘેલી ભાષામાં ઘનશ્યામ મહારાજે સમજાવી દીધું ઘનશ્યામને વચ્ચે રાખી બેઠા છે એમાં ગણપતિ દાદા આવ્યા કેમ કે પેટ મોટું અને વાહન બહુ નાનું એમના વજન પ્રમાણેનું વાહન એમનું તો બહુ સ્લો ચાલતું હશે ને એવું જ લાગે ને આપણને ટૂંકમાં ગણપતિજી છેલ્લે આવ્યા એવી કથા છે ઘનશ્યામ મહારાજ ધર્મદેવ રામપ્રતાપજીની પ્રતાપજીની બાજુમાં વચ્ચે બેસી ગયા ત્યારે ગણપતિજી પોતાના પરિવાર સાથે બંને પત્ની રિદ્ધિ ને સિદ્ધિ બંને દીકરા શુભ અને લાભ પાંચે પાંચ આખો પરિવાર સાથે ગણપતિજી આવ્યા ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરી અમે પણ રાખડી લઈને આવ્યા છીએ બાંધવા માટે ઘનશ્યામ મહારાજના હાથે ગણપતિજી રાખડી બાંધી અને મહારાજ ખૂબ રાજી થયા કે દુનિયાનું વિઘ્ન તમે ટાળો છો તો મારું પણ ટાળજો ત્યારે ગણપતિજી હાથ પ્રભુ મારી પરીક્ષા ન કરો હું તો તમારો સેવક છું મહારાજ તમારા આશીર્વાદ માટે તમારી પાસે રક્ષાની પ્રાર્થના કરવા માટે આવ્યો છું હું કહેવાય માગું છું કે આ બધા મુક્તો છે દિવ્ય રૂપે અવારનવાર જ્યાં જ્યાં ભગવાન છે જ્યાં ભગવાનના સંતો છે ભગવત સંબંધી કાર્ય છે ત્યાં આવે છે શ્રીજી મહારાજે યજ્ઞ શરૂ કર્યો છે અને દેશ દેશના સંતો ભક્તો મુક્તો ત્યાં ઉમટવા લાગ્યા એવી તો અત્યારની કંઈક કથાઓ છે ઉત્તર ભારતના સારા સારા સંતો એમને મેં વાંચ્યા છે એમના જીવનમાં પણ એવી કથાઓ મેં જાણી છે આપણા સંપ્રદાયના સારા સારા સંતો જોગી સ્વામીની વાત છે કોઈ બહુ મોટો ઉત્સવ હતો અને એ ઉત્સવમાં જોગી સ્વામીએ પ્રવચન કર્યું ત્રિકાળદર્શી સંત બોલે છે શું બોલે છે સ્વામી કે અરે આ આ સમયના દર્શન કરવા માટે તો પેલો હજાર સૂંઢવાળો ધોળો હાથથી લઈ ઇન્દ્ર આવ્યો છે ઇન્દ્ર કોણ બોલે છે એને દેખાય છે એની દિવ્ય દ્રષ્ટિ છે આ સમયના દર્શન કરવા માટે તો હજાર સૂંઢવાળો પેલો ઇન્દ્ર ધોળો હાથથી લઈને આવ્યો છે ઐરાવત હાથથી કહેવાય એ માગું છું ભગવાન જ્યાં છે ભગવત સંબંધી કાર્ય જ્યાં છે ત્યાં ભગવાન ભગવાનના મુક્તો બધા પ્રગટ પ્રગટ અને પ્રગટ છે અરે દેશ દેશ કે હરિજન સબે આયે અનંત અપાર શ્રી હરિ દર સહી કરણ હિત ચાર વર્ણ કે સાર સમયા થાય ઉત્સવો થાય એમાં મહારાજ પ્રગટ થાય મુક્તો પ્રગટ થાય દેશ દેશના સંતો ભક્તો આવે હમણાં આપણે મહારાજનો પહેલો પાટોત્સવ કર્યો કેટલા બધા ભક્તો ક્યાંથી ક્યાંથી આવેલા આપણે જોયું પૂજ્યપાઠ ગુરુજી પધાર્યા એ પણ એક મહારાજની દિવ્ય લીલા હતી સમજાય કે ન સમજાય ભક્તો એક નક્કી રાખો પીવડા ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ આવે ને આવતા વર્ષે અત્યારથી નક્કી કરી રાખો છવ્વીસ થી એકત્રીસ આપણો પાટોત્સવ જુલાઈમાં નક્કી છે પછી ઠાકોરજીની ઈચ્છા એને કંઈક ફેરવવું હોય તો ફરી શકે પણ અત્યારે નક્કી છે જુલાઈ મહિનાનું છેલ્લું વીકેન્ડ છવ્વીસ થી એકત્રીસ આવતા વર્ષનો પાટોત્સવ તો ઘણા બધા ભક્તો એવા છે કથા સાંભળનારા ઘણા બધા ભક્તો કે જે ક્યારેય પણ લોયાધામમાં નથી આવી શક્યા એમના માટે ખાસ કહું છું એકાદ તો મહારાજના પાટોત્સવમાં આવો તમે પાંચ દિવસ રોકાવ ગુરુજીની દિવ્ય સન્નિધિમાં એ દિવ્ય યજ્ઞો ચાલતા હોય કથા વાર્તા ચાલતી હોય એ સાંભળો ખ્યાલ આવે તમને શ્રીજી મહારાજ વડતાલમાં છે ઘણો મોટો મહારાજ એ ઉત્સવ કર્યો વડતાલથી થોડે દૂર નજીકનું ગામ બોચાસણ ત્યાંના મોટા હરિભગત કાશીદાસ પટેલ એ

તમને વડતાલ જવાનો ટાઈમ મળે તમને સિંજીવાડા જવાનો ટાઈમ મળે તમને વડોદરા જવાનો ટાઈમ મળે અમારું બોચાસણ તમને દેખાતું નથી ક્યારેક તો મહારાજ પધારો ઠપકો આપવા લાગ્યા શ્રીજી મહારાજે હસતા હસતા કહ્યું કાશીદાસ તમારા જેવા ભક્તોને દર્શન આપવા માટે અમે વીસ દિવસથી વડતાલમાં છીએ વીસ દિવસથી તમને વીસ દિવસ આવવાનો ટાઈમ ન મળ્યો અહીંયા અને ઉલટાના અમને દંડો છો અમને ઠપકો આપો છો તમે ભગત કેવા છો કાશીદાસ પણ પ્રેમી હતા એણે કીધું પણ મહારાજ અમને એટલી ઈચ્છા તો થાય ને તમે અમારે ઘરે આવો એવી ઈચ્છા ન થાય શ્રીજી મહારાજે કહ્યું કાશીદાસ અમે તમારા ઘરે આવીએ અમારા એકના દર્શન થશે કેટલી ભેટ મૂકી છે અરે મહારાજ ભેટની ક્યાં વાત કેટલી ભેટ મૂકી છે મોટા પાટીદાર હતા ઝાજી ભેટ મૂકેલી મહારાજ કે આ બધા રૂપિયા અમે પાછા આપીએ છીએ હજી બીજા ઉમેરીને તમને એટલા પાછા આપીએ તમે એક કામ કરો જેટલા હરિભક્તોને જેટલા સંતો જેટલા ગામોમાંથી અહીં આવ્યા હતા એ બધાના તમે દર્શન કરવા એક એક ગામ જાઓ દર્શન કરીને પછી આવજો અરે મહારાજ એટલા બધાના દર્શન કેમ થાય કાશીદાસભાઈ આ સમય અમે એટલા માટે કરીએ છીએ દેશ દેશાવરના સંતો ભક્તો વધારે એના જે દર્શન થાય ને એના જીવનના સદગુણો જે દેખાય ને સ્પર્શી જાય ને એના માટે તો આ સમયાઓ કરીએ છીએ એના માટે તો ઉત્સવો કરીએ છીએ તમારા ગામથી બાજુમાં અમે બિરાજમાન છીએ અમે આવડો મોટો ઉત્સવ કર્યો છે કચ્છમાંથી સૌરાષ્ટ્રમાંથી અરે મધ્યપ્રદેશ બુરાનપુરથી છેક ભક્તો આવી શકે અને તમે કાશીદાસ બોચાસણથી આવો નહીં આ તમારી ખામી કે અમારી ખામી બોચાસણના કાશીદાસને પોતાની ભૂલ સમજાણી માફી માંગી મહારાજ અરે કાશીદાસ બે રૂપિયાનું નુકસાન થતું હોય તો થવા દેવું જોઈએ આવા ઉત્સવનો લાભ લેવો જોઈએ અમે ક્યાંક એ જ પાંચસો ભેટ મૂકો તમે સો રૂપિયાની ભેટ મૂકશો અમે રાજી છીએ પણ કાશીદાસ નાણું તો મળશે પણ ફરી વાર આવું ટાણવું નહીં મળે સમય રંગ ઉત્સવ કરીને દિવ્ય સુખડું દે ધોરે સુંદર શ્યામ છબેલે લે છેલે એ ગઢડું ઘેલું કે ધોરે સમયારંગ ઉત્સવ કરીને દિવ્ય સુખડું ભગવાન હરિ જીવોના કલ્યાણ માટે સમયાઓ કરતા મોટા મોટા સમયાઓ કરતા અને આપણા ગુરુજી પણ આજે હમણાં અત્યારે પુનામાં ગુરુજી અહીંયાથી ગયા એક દિવસ બેઠા નથી મોટા સાધુ પોતાના જીવનને સમાજને માટે કેવું એ ફૂલડું બનવું કેવળી ધૂપ સળી થાવું થઈ સમે મારું જીવન સુગંધે બને માણસનું જીવન ફૂલ જેવું બને માણસનું જીવન અગરબત્તી જેવું બને પોતે સળગે પણ બીજાને સુવાસ આપે આજના માણસ સિગરેટ જેવો થતો જાય છે કેના જેવો સિગરેટે સળગે અને અગરબત્તી સળગે પણ સિગરેટ સળગે તો શું નીકળે એમાંથી ધુમાડો નીકળે એનો ધુમાડો પણ જેના પેટમાં જાય ને એને પણ કેન્સર થાય નિકોટીન પોઈઝન છે આજનો માણસ ઘસાય છે પણ કેવી જગ્યાએ સિગરેટની જેમ એનું જીવન સળગી રહ્યું છે મહાપુરુષોનું જીવન જગતના માણસો પણ દાખલો કરે છે મોટા પુરુષ પણ દાખલો કરે છે પણ જગતનો પુરુષાર્થ સિગરેટ સળગે ને એના જેવો છે એનું પણ બગાડે બીજા પાંચનું પણ બગાડે મોટા પુરુષોની એક એક ક્રિયા અહીંયાથી ગુરુજી ગયા લંડનમાં કેટલી મોટી શિબિર થઈ ત્યાંથી ઇન્ડિયા ગયા વડોદરામાં જન્માષ્ટમીનો ઉત્સવ થયો એ ઉત્સવ પૂરો કરી તુરંત ગુરુજી પુના ગયા ત્યાં કેટલો મોટો સમયો હતો કેટલો દિવ્ય સમયો પુનાના હરિભક્તોને આટલો સારો લાભ ગુરુજીની હાજરીમાં પહેલી વાર મળ્યો બહુ વર્ષો પહેલા અમે સાધુ થયા પહેલા એટલે સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ પહેલા ગુરુજી પુના ગયેલા એ જે હરિભક્તો ગંગદાસભાઈ મકવાણા વગેરે રડી પડ્યા એમને સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ પહેલાની બધી યાદો તાજી થઈ એ હરિભક્તોએ ફરીવાર ગુરુજી પાસે વચન માગ્યું કે આવતા વર્ષે અમે યજમાન થઈશું પણ આવતા વર્ષે આવો નહીં આના કરતા મોટો સમયો કરવા પધારજો સમયા થાય ઉત્સવો થાય જ્યાં જ્યાં ભક્તો ભેગા થયા હોય એ પૈસાનો બગાડ નથી પૈસાનો સદુપયોગ છે જેને પોતાની લક્ષ્મી એનું કલ્યાણ થયું જે ભક્તો આ દર્શન કર્યા એમનું કલ્યાણ થયું જેને ગુણ લીધો એનું કલ્યાણ થયું એમાં કોઈ સ્ટાફ કર્મચારી માણસો હોય કોઈ રસોઈયા તરીકે આવ્યા હોય કોઈ બીજી રીતે આવ્યા હોય એને ગુણ આવે એનું કલ્યાણ થાય કેટલા માણસો જુદી જુદી રીતે સમયમાં જોડાય ગુરુજી અહીંયા પધાર્યા તમે જાણો છો કેટલા બધા માણસો આવ્યા મહારાજની આ રીત હતી એટલા માટે મહારાજ વારંવાર મોટા યજ્ઞો મોટા ઉત્સવો મોટા સમયાઓ કરતા આવો સમયો પીપળાણામાં મહારાજે શરૂ કર્યો છે એટલા બધા નરનારીઓ દર્શન માટે આવ્યા છે બધાના હૃદયમાં નિર્દોષ હેત કરીને ઘનશ્યામ શ્રીનું ભજન કરતા હતા બધા સર્વ જગતને મિથ્યા ગણીને શ્રીહરીના ચરણોમાં મનને સ્થિર કરતા હતા તેઓ એક શ્રીહરી વિના બીજા કોઈને સમર્થ જાણતા નહીં શ્રીહરી પણ આવું સમજીને જ હરિભક્તોને વિશેષ અધિક માનતા હતા જેના મનમાં જેવી હોશ હોય તે પ્રમાણે તેઓ શ્રીહરીની પૂજા કરવા માટે વિવિધ પ્રકારના વસ્ત્રો અને આભૂષણો ખૂબ જ લાવતા હતા જેનો ગણતા પાર પામી શકાય તેમ નથી કોઈ હરિભક્ત થાળમાં વિવિધ પ્રકારના ભોજન કરાવીને શ્રીહરિને હેતથી જમાડતા કોઈ ઊંચી જાતના મેવા તથા મીઠાઈઓ મગાવીને પ્રેમથી આવીને શ્રીહરિને સમર્પણ કરતા હતા કોઈ ધર્મકુમાર શ્રીહરિને પ્રેમથી ફૂલહાર પહેરાવતા હતા ત્યારે તેઓ તેનો સ્વીકાર કરતા કોઈ હરિભક્ત ઘણા જ પ્રેમથી શ્રીહરિને કેસર ચંદનની અર્ચા કરતા એટલી સરસ વાત આવે છે મહારાજની કેવી કેવી રીતે હરિભક્તો સેવા કરતા પૂજા કરતા સમયમાં ભેટ વગેરે લાવતા એ વિશેષ વાત આપણે આવતીકાલે સાંભળીશું તમે બધા જાણો છો આજે ગણેશ ચતુર્થીનો દિવસ ગયો થોડા દિવસ પછી જલચીલણીનો સમય આવશે ચાતુર્માસ એટલે ઉત્સવોનો મહિનો ભક્તિનો મહિનો ભગવાનને રાજી કરવાનો સમય એ જશે એટલે શરદ પૂર્ણિમાનો સમય આવશે દશેરાનો સમયો આવશે આ બધા પવિત્ર દિવસો આવી રહ્યા છે અને ત્યાર પછી ઉત્સવનો રાજા જેને કહેવાય વૈદિક સંસ્કૃતિનો પાયો જેને કહેવાય દિવાળીનો ઉત્સવ તો આપણા મંદિરમાં પણ અગિયાર નવેમ્બરથી પંદર નવેમ્બર પાંચ દિવસ દિવાળીનો ઉત્સવ ધામધૂમથી અતિ દિવ્ય આપણે રાખેલો છે જે ભક્તો લાઈવ કથા સાંભળે છે બધાને મારી વિનંતી સંતોની દિવ્યા હાજરી હશે પીવળા ઘનશ્યામ મહારાજ છે દિવાળીનું પૂજન થશે વિધવિધ પ્રકારના આયોજનો થશે તો પાંચે પાંચ દિવસ સુધી જાજો સમય તમે આવી શકો એવું બધા ભક્તો આયોજન કરજો એટલું આપ સર્વે ભક્તોને આમંત્રણ બોલો ઘનશ્યામ મહારાજની